તાપી જિલ્લાના ડોલવડ તાલુકાના ગાંગપુર ગામની સીમાથી ગત 27મી એપ્રિલના રોજ એક અજાણી યુવતીની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પોલીસ માટે પડકારરૂપ આ હત્યાના બનાવમાં આજે 20 દિવસ બાદ તાપી પોલીસે મહેનત રંગ લાવી અને યુવતીની હત્યા મૃતકના પતિએ જ કરી હોવાનું પોલીસે તપાસમાં બહાર આવ્યું છે. ડોલવડ તાલુકાના ગાંગપુર ગામની દૂધ ડેરી નજીક આવેલા કચરાના ખાડામાં એક યુવતીની માથાના ભાગે ગંભીર ઈજા કરી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ અંગે ડોલવડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સૌપ્રથમ મૃતકની ઓળખ કરવા સીસીટીવીની તપાસ શરૂ કરી હતી અને જુદી જુદી ટીમો સાથે બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા. આ ઘટનામાં 20 દિવસની તપાસના અંતે આખરે પોલીસને આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક મહિલાનું નામ રમીલાબેન હતું અને તે પોતાના પતિ સાથે ઉચ્છલ તાલુકાના ગામમાં રહેતી હતી. રમીલાબેનના પતિ સતીશ કાઠુડ રમીલાબેનના ચારિત્ર પર શંકા રાખતો હતો, જેથી પત્નીની હત્યા કરવા પૂર્વ નિયોજિત કાવતરું રચીને મજૂરી માટે બુહારી જવાનું કહી ગાંગપુર ખાતે લઈ આવી તેની હત્યા કરી નાખી હતી. એપ્રિલ મહિનાની 27 તારીખે તાપી જિલ્લાના ડોલવડ પોલીસ સ્ટેશનના ગાંગપુર ગામની સીમમાંથી એક અજાણી સ્ત્રીની લાશ મળી આવેલી હતી. ઘણા બધા સીસીટીવી ચેક કરવાના અંતે બુહારી ગામમાંથી એક જગ્યાએ એક સીસીટીવી ફૂટેજ મળેલા હતા, જે ફૂટેજમાં આ સ્ત્રી કોઈ પુરુષની સાથે ચાલતી જતી હોય એવું દેખાતું હતું. ત્યાં આ ઈસમને પકડી લીધો હતો અને આ સ્ત્રીના કોઈ આડ સંબંધો હોવાના શકના આધારે આની સાથે ઝઘડો કરી અને એને બુહારી ગામ બાજુ એ મજૂરી કરવા જવું છે એમ કરીને લઈ આવેલો હતો અને ત્યાં પછી એને માર મારી અને આ ગામની સીમમાં એની લાશને નાખી દીધેલી હતી. આ ચકચારી અને પડકારજનક ઘટનામાં એલસીબી એસઓજી સહિત તાપી પોલીસની ટીમની 20 દિવસની મહેનત અને ટીમ વર્કના કારણે આરોપી પતિ આજે જેલના સળિયા ગણતો થઈ ગયો છે. પરંતુ આ વચ્ચે ફરી તાપી જિલ્લામાં સંબંધોની હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં લોકચર્ચાઓ ઉઠવા પામી છે.